नमस्कार विद्यार्थी मित्रों, केम छो बदा? मजा माने सरस। तो आज आप सामान्य ज्ञान में थोड़क ज्ञान मेलवीए बराबर, कि आप नॉलेज होव जो है। एक तो तमने खबर होवी जो कि आप गाम से गाम नाम हवे ये गाम से कया तालुका में आलू है बराबर। तमारे शू करवानू छे, तमे ज्यां रहो छो तेनु नाम बराबर। जेम के तमारू घर छे ए कया गाम में आवेलू छे। हूँ लखू छू मारू, तो तमारे तमारू लखवानू छे बराबर। अहींया आवशे गामनू नाम बराबर, तालुको, जिल्लो बराबर, पछी ए जिल्लामो कयो राज्यमां आव्यो छे, तो के राज्य, देश, देश पछी ग्रह, देश, ग्रह अने खंड बराबर। आटली वस्तुओ छे, ए तमने तो ख्याल होवी ज जोईए। तो आज तमने आटलू तो ज्ञान होवुं जोईए। तो गाम, तो तमारा गामनुं नाम लखवानुं छे। जेम के मारुं गाम छे मोटा लखिया बराबर, मोटा लखिया। तो तमारे तमारा गामनुं नाम, पछी छे तालुको। हवे तमारुं गाम छे ए कया तालुकामां आवे छे बराबर, ए तमने खबर तो होवी जोईए ने। तो कया तालुकामां आवे छे, तो के ए छे, ए मारुं गाम छे तो लालपुरमां आवे छे बराबर। लालपुर तालुको छे मारो गाम। हवे ए लालपुर तालुको छे ए कया जिल्लामां आवे छे बराबर। जो आमां विभाग छे अलग अलग, पृथ्वी, पृथ्वीमां एशिया खंड, एशिया खंडमांथी भारत देश छे बराबर। એ ભારત દેશ છે, એ ગુજરાત રાજ્યમાં આવ્યું છે। ગુજરાત રાજ્યમાં જિલ્લાઓ, જિલ્લામાં તાલુકા, તાલુકામાં ગામડાઓ બરાબર, એવી રીતે સમાવેશ થયેલો છે। તો આપણે હવે જોઈએ, તાલુકો મારો લાલપુર છે। હવે એ લાલપુર તાલુકો છે એ મારો જામનગર જિલ્લામાં આવે છે। કેમાં આવે છે? જામનગરમાં બરાબર। તો તમારું ગામ જે તાલુકામાં આવે, તાલુકો, અને એ તાલુકો જેમ કે તમારું ગામ છે કલ્યાણપુર, હવે તાલુકો પણ કલ્યાણપુર આવતો હોય, હવે એ કલ્યાણપુર તાલુકો કેમાં આવે છે જિલ્લામાં? તો કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં। હવે એક વસ્તુ કોમન છે આપણા બધાને, શું કોમન છે? રાજ્ય ગુજરાત। આપણે બધા છીએ ગુજરાત રાજ્યમાં જ રહીએ છીએ બરાબર। રાજ્ય કયું છે આપણું? ગુજરાત। અને એ ગુજરાત રાજ્ય કેમાં આવ્યું છે? ભારત દેશમાં બરાબર। કેમાં આવે છે? ભારત દેશમાં। એ પણ કોમન છે। ગ્રહ છે આપણું પૃથ્વી બરાબર, આપણે પૃથ્વી પર રહીએ છીએ। ખંડ છે એશિયા બરાબર, કયો ખંડ છે? એશિયા, એશિયા ખંડ બરાબર। તો આટલી વસ્તુ છે એ તમને ખ્યાલ હોવી જ જોઈએ બરાબર। આ રીતે આપણે હવે આપણે જો આવી રીતે કર્યું છે ગામડાઓ, હવે ગામડાઓના નામ આપણે કાંઈ જરૂર નથી તાલુકામાં આવે છે યાદ રાખવાના। પણ હા, એક વાત છે કે તમે જે તાલુકામાં આવો છો એ તાલુકાના ગામડા તમને ખબર હોવી જોઈએ બરાબર। જેમ કે હું લાલપુર તાલુકામાં આવું છું, તો મને લાલપુર તાલુકામાં જે જે ગામડા આવે છે એ ગામડાની મને ખબર હોવી જોઈએ, એવી રીતે તમને પણ ખબર હોવી જોઈએ। પછી છે તાલુકાઓ, મારો લાલપુર તાલુકો, તો હવે હા, તાલુકો લાલપુર છે, જિલ્લો જામનગર છે। તો જિલ્લો જામનગર છે તો એમાં કેટલા તાલુકા આવેલા છે એ પાછી મને ખબર હોવી જોઈએ ને, કે ન હોય? હોવી જ જોઈએ બરાબર, કે જામનગર જિલ્લો છે એમાં 6 તાલુકા છે બરાબર। મને મારા જામનગર જિલ્લાના તાલુકાની ખબર છે, કયો આવશે? એક તો જામનગર પોતે, એક તો હું રહું છું લાલપુર તાલુકામાં, એક કાલાવડ, એક જામજોધપુર, એક ધ્રોળ અને એક જોડિયા, આ 6 તાલુકા છે એ મારા જામનગર જિલ્લામાં આવે છે। એવી રીતે તમારે જેમ કે તમારે દેવભૂમિ દ્વારકા જિલ્લો લાગુ પડતો હોય તો તમને ખબર હોય છે કે મારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કેટલા તાલુકા આવે, તો એમાં 4 તાલુકા છે। કેટલા? 4, ખંભાળિયા, ઓખામંડળ બરાબર, એટલે કે દ્વારકા પોતે,
ભાણવડ અને કલ્યાણપુર આ ચારે ચાર છે તમારે દ્વારકા જિલ્લામાં આવે છે, બરાબર? તો એ રીતે આપણે શું કરવાનું છે, આટલું યાદ રાખવાનું છે. અને બસ આજે હું કહીશ તમને જિલ્લાના નામ લખવાના રહેશે HWમાં. શું? જિલ્લાના નામ. કુલ આપણા 33 જિલ્લા છે, આપણે અહીં લખશું જિલ્લાઓ. કુલ કેટલા છે? 33 જિલ્લા છે. કેટલા છે? 33. તો આપણે લખશું અમદાવાદ. જો અહીંયા હું લખું છું, બરાબર, અમદાવાદ, બીજું અમરેલી, ત્રીજું અરવલ્લી, ચોથું આણંદ. આ બધા આપણા જિલ્લા છે, બરાબર. પછી પાંચમું કચ્છ, પછી છઠ્ઠું ખેડા, સાતમું ગાંધીનગર, આઠમું ગીર સોમનાથ, બરાબર. પછી નવમું છે છોટાઉદેપુર, દસમું જામનગર, અગિયારમું જૂનાગઢ, બારમું ડાંગ, તેરમું તાપી, ચૌદમું દાહોદ, પંદરમું દેવભૂમિ દ્વારકા, સોળમું નર્મદા, સત્તરમું નવસારી, અઢારમું પંચમહાલ, ઓગણીસમું પાટણ, વીસમું પોરબંદર, એકવીસમું બનાસકાંઠા, બાવીસમું બોટાદ, ત્રેવીસમું ભરૂચ, ચોવીસમું ભાવનગર, પચીસમો મહીસાગર, છવ્વીસમો મહેસાણા, સત્યાવીસમો મોરબી, અઠ્યાવીસમો રાજકોટ, ઓગણત્રીસમો વડોદરા, ત્રીસમો વલસાડ, એકત્રીસમું સાબરકાંઠા, બત્રીસમું સુરત, તેત્રીસમું સુરેન્દ્રનગર. તો આ છે આપણા 33 જિલ્લાઓ, બરાબર. તો તમારે આને લખવાના છે અને પાકા પણ કરવાના છે. પહેલાં તો તમારું અહીંયા પૂરું લખવાનું છે. આ જ રીતે જે મારું લખ્યું છે અહીંયા તમારું આવશે, બરાબર. અહીંથી આપણું આ કોમન આવશે. આ ત્રણ વસ્તુ છે અલગ પડશે, બરાબર. પછી આ 33 જિલ્લાઓ, કુલ જિલ્લાઓ 33 છે આપણા, એ તમારે યાદ રાખવાના છે અને એક વખત લખવાના છે, બરાબર. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ નવું જાણીશું, બરાબર.